આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ થઈ શકે છે સસ્તા. સમગ્ર દેશમાં રહેશે એક જ ભાવ. વેટા ઘટાડવા માટે લગભગ સહમતિ. ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી કવાયતની શરૂઆત. જિલ્લા વન નિરીક્ષકોની નિમણૂક 1 ઓક્ટોબરથી કરશે ગૌરવ યાત્રાનો પ્રારંભ. આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત. 17 તારીખે દભોઈમાં કરશે નર્મદા પૂજન. એક તરફ નર્મદા યોજના પર ભાજપ કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ, તો બીજી તરફ રાજકોટ, મહેસાણા, હિંમતનગરમાં નર્મદા રથનો વિરોધ. રાજકોટ અને વડોદરાની ખેતલા આપતી સ્ટોલમાં દૂધમાંથી ઝડપાઈ ભેળસેળ. આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી. 2 વ્યક્તિને ગેરકાયદે ગોંદી રાખવાના કેસમાં મેઘાણીનગર પોલીસ સામે અરજી. હાઈકોર્ટે પીઆઈને ફટકારી નોટિસ. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું આપનું આજે ગુજરાતમાં. શરૂઆત કરીશું ફાસ્ટ ન્યૂઝથી. પ્રદ્યુમન હત્યા કેસ મામલે સીએમ મનોહર લાલ ખટ્ટર પહોંચ્યા પ્રદ્યુમનના ઘરે. પરિવારે સીબીઆઈ તપાસની કરી માંગ. સીએમએ આપ્યું આશ્વાસન, 8 સપ્ટેમ્બરે પ્રદ્યુમનની થઈ હતી હત્યા. સ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટ કડક. તમામ રાજ્ય સરકારને જવાબ આપવા આદેશ. રામ રહીમની નિકટ ગણાતો દિલાવર ઇન્સર 7 દિવસથી પોલીસ કસ્ટડીમાં. પંચકુલા કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ. બાબા રામ રહીમ સામે નોંધાયા વધુ 2 કેસ. પત્રકાર છત્રપતિ અને ડેરાના પૂર્વ મેનેજરની હત્યાના કેસ થયા દાખલ. આવતીકાલે સુનાવણી. રાહુલ ગાંધી બનવા માંગે છે કોંગ્રેસ અધ્યક્ષ. આંતરિક ચૂંટણી પ્રક્રિયાના માધ્યમથી અધ્યક્ષ બનાવવાની વ્યક્ત કરી ઈચ્છા. શનિવારે રાત્રે 9 વાગે પીએમ મોદી ફરી એક વખત અમદાવાદ એરપોર્ટ પર કરશે આગમન. સરસ્વતીના જન્મદિન નિમિત્તે તેઓ માતા હીરાબાના લેશે આશીર્વાદ. પીએમ નર્મદા વડોદરા અને અમરેલી જિલ્લાનો કરશે પ્રવાસ. રવિવારે નર્મદા ડેમનું લોકાર્પણ કરી પાર્ટીના કાર્યકરો સાથે કરશે સંબોધન. ડભોઈમાં 3 રાજ્યના મુખ્યમંત્રી પણ કાર્યક્રમમાં લેશે ભાગ. ડભોઈથી અમરેલી જશે પીએમ મોદી. અમરેલીમાં માર્કેટિંગ યાર્ડનું કરશે ખાતમુહૂર્ત. રવિવારે સવારે માતા હીરાબાના પીએમ મોદી લેશે આશીર્વાદ. ગુજરાતમાં આજથી સ્વચ્છતા સેવા સપ્તાહનો પ્રારંભ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોરીસ ગામથી કરાવ્યો પ્રારંભ. સ્વચ્છતા અભિયાનનું 2 ઓક્ટોબરે થશે સમાપન. શક્તિસિંહ ગોહિલના આક્ષેપનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યો વળતો જવાબ. તેમણે જણાવ્યું કે નર્મદા યોજનાને બિરદાવવાને બદલે કોંગ્રેસ કરી રહી છે ટીકા. અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ટાઉન હોલમાં જિલ્લા જનાદેશ સંમેલન યોજવામાં આવ્યું. 9 ઓક્ટોબરના રોજ મહાસંમેલન યોજી વિધાનસભાની ચૂંટણીમાં કોને સમર્થન આપવાનું તેનો ગણાયો તખતો. લખતર ગ્રામ પંચાયતના મહિલા સફાઈ કામદારો ઉતરી ઉપવાસ પર. પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા હડતાલ હશે યથાવત. 60થી વધુ મહિલાઓ આમરણાંત ઉપવાસ પર. બાયડમાં સ્કૂલમાં ચાલકો અને વાલીઓને આરટીઓ વિભાગની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો. રોડ પર બેસી જઈ ચક્કાજામ કરી. રેલી મારફતે ડેપ્યુટી કલેક્ટરને સોંપ્યું આવેદનપત્ર. રસ્તા રોગચાળો અને ગંદકી મુદ્દે કોંગ્રેસ કાર્યકરો સહિત સ્થાનિક નેતાઓ એએમસી ખાતે કર્યો ઘેરાવ. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવા ઉચ્ચારી માંગ. રાજકોટના અગ્રપાલી ફાટક પાસે સર્જાયો અકસ્માત. આ દુર્ઘટનામાં 1 બાળકનું ઘટનાસ્થળે નિપજ્યું મોત. રોષે ભરાયેલા લોકોએ બસ પર કર્યો પથ્થરમારો. બસ ચાલકની ધરપકડ કરી પોલીસને સોંપાયો. વડોદરામાં ખેતલા પર ટી સ્ટોલમાં દૂધની અલ્ટી ગુણવત્તા મામલે મનપાએ હાથ ધરી કાર્યવાહી. 3 સ્ટોલ પર મનપાની ટીમોએ તપાસ હાથ ધરી. અમદાવાદમાં પણ છે ખેતલા આપાની બ્રાન્ચ. રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો. રિલાયન્સ મોલના ફૂડ કોર્ટમાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. ફૂડ કોર્ટમાંથી મચ્છરના લારવા મળી આવ્યા. આરોગ્ય વિભાગની ટીમે 250 કિલો અખાદ્ય જથ્થો કર્યો નાશ. હિંમતનગરના કરણપુર ગામના નર્મદા રથનો વિરોધ. ગ્રામજનોએ રથને અટકાવી નોંધાવ્યો વિરોધ. તો આ તરફ તલોદ તાલુકાના સલાહપુર ગામે નર્મદા રથનો વિરોધ. મહિલાઓએ થાળી વિલન બગાડી યુવાનોને આક્રોશ વ્યક્ત કરી નોંધાવ્યો વિરોધ.
राजकोट गुंडावाड चौक में नर्मदा रथयात्रा कांग्रेस द्वारा विरोध। वोर्ड नंबर 15 ना कांग्रेस कार्यकर्ताओं करो विरोध। कांग्रेस द्वारा विकास का पुतला नु दहन करायु। सूरत में विद्यार्थी बस रोकी नोधा विरोध। वाणकल कॉलेज विद्यार्थियों ने बस से ट्रीप नहीं मरता करो विरोध। 100 विद्यार्थी मुख्य मार्ग पर एसटी बस से रोकी नोधा विरोध। મહેસાણાના વલાવાસર ગામ પાસેથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી, કુલ 6,70,000 મુદ્દામાલ જપ્ત કરી, પોલીસે 2 શખ્સે કરી અટકાયત। રાજપૂત આરબસીએ મંગાવ્યો હતો દારૂ, પોલીસ તપાસ થઈશ। વલસાડના ધરમપુર નજીક દારૂ ભરેલી કારનો અકસ્માત, ટ્રક પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત। કારમાંથી ઝડપાયેલો દારૂનો જથ્થો પોલીસે કર્યો જપ્ત। મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં 2 વ્યક્તિને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા મામલે હાઈકોર્ટમાં થઈ જાહેરની અરજી, કોર્ટે પીઆઈને ફટકારી નોટિસ, બંને વ્યક્તિઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરવાનો કર્યો આદેશ। સુરતના મૈદાપુરમાં હીરા દલાલને માર મારવા મામલે વેપારીઓએ માથાભારે તત્વો સામે રક્ષણ કરવાની કરી માંગ। જોઈએ બાકી હીરા બજારને લીધી મુલાકાત। સુરેન્દ્રનગરમાં લેડી ડ્રોન સોનુ ડાંગરના વાયરલ થયેલા વીડિયોના મામલે સોનુ ડાંગરના પુત્રાનું કરાયું દહન। મહંમદ પૈગંબર વિરુદ્ધ અભદ્ર ભાષામાં થયો હતો ઉપયોગ। સોનુ ડાંગરની ધરપકડની કરાઈ માંગ। આજે ગુજરાતમાં આગળ વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જી હા, લગભગ તમામ શહેરોમાં આ પલટો જોવા મળ્યો છે। અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર અને કચ્છમાં વરસાદની શરૂઆત થઈ છે, એટલે કે ફરીથી સક્રિય થઈ ગઈ છે આ વરસાદી સિસ્ટમ। મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, કેટલાક વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટા પડ્યા છે। કચ્છમાં પણ ખાબક્યો છે ધોધમાર વરસાદ। આદિપુર અને અંજારમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે। ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। પલટાને લઈને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। ફરી એકવાર કહી શકાય કે સક્રિય થઈ છે સિસ્ટમ। અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર તમામ જગ્યાએ વરસાદ હાલ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટા પણ જોવા મળ્યા છે। આદિપુર અને અંજારમાં પણ વરસાદ જોવા મળ્યો છે। કહી શકાય કે ફરી એકવાર આ સિસ્ટમ, વરસાદની આ સિસ્ટમ સક્રિય થઈ છે। કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના ઝાપટા પડ્યા છે। દેશો પછી આપણા ટીવી સ્ક્રીન પર મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે। તો પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે। માત્ર 3 મહિનામાં જ 5-7 રૂપિયાનો તૂટીંગ ભાવ વધારો ઝીંકી દેવાતા જનતા પરેશાન છે। મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। દેશના તમામ રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળી રહ્યા છે। જનતા આ મોંઘવારીના મારથી પરેશાન છે। ત્રે ટૂંક સમયમાં જ લોકોને મોંઘવારીના મારમાંથી મોટી રાહત મળી શકે છે। સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ એક સમાન થઈ શકે છે। આ દિશામાં સરકારી સ્તરે પણ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। રાજ્ય નેચરલ ગેસ પર 5% વેટ અને ઉત્પાદનોમાં વપરાતા પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણ પર વેટના દરો ઓછા કરવા માટે સંમત થઈ ગયા છે। તમામ રાજ્યમાં પેટ્રોલ ડીઝલ પર માળખું તૈયાર કર્યા બાદ જીએસટી કાઉન્સિલ આ સ્કીમ પર વિચાર કરશે। એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે જીએસટી કાઉન્સિલ આ પ્રસ્તાવ પર ટૂંક સમયમાં જ પોતાનો અંતિમ નિર્ણય લેશે। આ મુદ્દે હાલ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આધિકારિક સ્તર પર વાતચીત ચાલી રહી છે અને જો સમગ્ર દેશમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર એક સમાન ટેક્સ થઈ જશે તો તમામ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટી શકે છે। મહત્વનું છે કે ખુદ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ પેટ્રોલ ડીઝલને જીએસટીની હેઠળ લાવવા માંગી રહ્યા છે। યસ, સર્ટનલી વી આર વેરી મચ ઓફ ધીસ ઓપિનિયન અનેબલ ફાઇનાન્સ મિનિસ્ટર રીસેન્ટલી અપીલ ટુ ધ સ્ટેટ્સ ઓલસો Time has come because we have to have a rational tax management.
that must be uniform tax management in the different states and union also. Both the governments, sets of government as union government, so and state governments, both of them have to come to this consensus. Petroleum product must have a GST regime. Petroleum product should come to the GST mechanism. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પહેલા જ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી હેઠળ લાવવા માંગતી હતી, પરંતુ આ સેક્ટરમાં રિઝર્વનો મોટો ભાગ ધરાવતા રાજ્યોએ તેનું સમર્થન ન કર્યું. પરંતુ જો તમામ રાજ્યો કેન્દ્રના આ પ્રસ્તાવ પર મોહર લગાવી દે તો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર એક સમાન ટેક્સ રેટ નક્કી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું હશે. બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ. તો પેટ્રોલના ભાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે, જેના કારણે નાગરિકોનું બજેટ ખોરવાઈ ગયું છે. તો કેટલાક લોકોની માંગ છે કે સરકારે આના પર ધ્યાન આપીને પેટ્રોલના ભાવ ઘટે તેવા પ્રયાસો કરવા જોઈએ. આમ જનતા માટે આમ તો પેટ્રોલનો ભાવ વધારો એટલે બહુ મોટી વસ્તુ છે કે મહિને બે મહિને દર મહિને પેટ્રોલનો ભાવ વધારો, જે જોબ કરતી પબ્લિક છે, જે નોકરિયાત વર્ગ છે, એ લોકો માટે પેટ્રોલ વધારો થાય ત્યારે ભાવ વધારો થાય એટલે એ લોકોને પણ બહુ તકલીફ પડતી હોય છે કે કઈ રીતે મેનેજ કરવું. અને ભાવ વધારો બીજી વસ્તુમાં પણ ઘણો બધો છે, તો ભાવ જેમ બને એમ સરકારે ઓછો કરવો જોઈએ. પેટ્રોલનો ભાવ તો ખરેખર સરકાર નિયંત્રણમાં રાખવો જોઈએ, કારણ કે જીવન જરૂરિયાતની જે પણ વસ્તુ એ પેટ્રોલ અને ડીઝલ ઉપર જ નિર્ભર કરે છે. એટલે જો ડીઝલના ભાવ જો નિયંત્રણમાં આવે તો બાકી બધી વસ્તુના ભાવ તો નિયંત્રણ તો આવવાના જ છે. પેટ્રોલના ભાવ બહુ વધ્યા છે, જે ઘટવા જોઈએ. 60 રૂપિયાથી 72 રૂપિયા થયા છે, તો પ્રજાને લૂંટવાના કોશિશ કરી રહ્યા છે સરકાર. તો હવે એને યોગ્ય પગલાં લેવા જોઈએ પેટ્રોલના ભાવ વધારા અંગે, અને પ્રજાને રાહત થાય એવી કોશિશ કરવી જોઈએ. પેટ્રોલ બી આટલું વધે છે, ડીઝલ બી એટલું વધે છે. અમે ડીઝલ છે એ ટ્રાન્સપોર્ટ પર ચાલે છે બરાબર, એના અમે બીજા ખાવા પીવાના દરેક વસ્તુની અંદર ભાવ વધે છે. આમ માણસ હોય, ગરીબ માણસ હોય, એ માણસ આની અંદર કેવી રીતે જીવે? તો ઠીક છે કે બધા મજબૂરીના માર્યા જેમ તેમ જીવા કરે છે, બાકી અત્યારે હાલ કોઈની પરિસ્થિતિ સારી નથી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી 2 દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે. પીએમ મોદી શનિવારે રાત્રે 9 કલાકે અમદાવાદના એરપોર્ટ પર આવી પહોંચશે. 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી તેમના જન્મદિનની ઉજવણી ગુજરાતમાં કરશે. રવિવારે સવારે માતા હીરાબાના આશીર્વાદ લઈ આગળનો કાર્યક્રમમાં ભાગ લેશે. નર્મદા, વડોદરા અને અમરેલીના પ્રવાસ મોદી કરવાના છે અને વિવિધ સરકારી યોજનાઓના લોકાર્પણ કરશે. મહત્વનું છે કે મોદી દ્વારા નર્મદા ડેમની પૂજા કરાશે, વસીભાઈ ડભોઈ ખાતે ભાજપના સંમેલનમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં અન્ય 3 રાજ્યોના મુખ્યમંત્રી ભાગ લેશે. અમરેલીમાં માર્કેટયાર્ડનું ઉદઘાટન કરવામાં આવશે. તો 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 67મો જન્મદિવસ છે. મોદીના આ જન્મદિવસે સુરતમાં ખાસ ઉજવણી કરવામાં આવશે. શહેરની આશાદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓ મોદીના ચહેરાનું હ્યુમન ફોર્મેશન બનાવશે. ન્યૂ સિટી લાઇટ આશીર્વાદ એસ્ટેટ ખાતે દિલ્હીની કંપની હ્યુમન ફોર્મેશન તૈયાર કરશે. વિદ્યાર્થીઓ આઈએમ ન્યૂ ઇન્ડિયા વંચાયતી રીતે ઉભા રહેશે અને ત્યારબાદ મ્યુઝિક વાગતા હેપી બર્થડે મોદીજી એવું વાંચશે. આવો પ્રયાસ દેશના ઇતિહાસમાં પ્રથમવાર હશે. તો આ સમગ્ર કાર્યક્રમનો સફળ બનાવવા માટે ધારાસભ્ય હર્ષ સંઘવી અને આશીર્વાદ વિદ્યાલયના ટ્રસ્ટી મુકેશ પટેલ સહિતના અગ્રણીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. સત્તર સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે વડોદરાની મુસ્લિમ બહેનોએ પોતાના હાથમાં ખાસ મહેંદી મૂકી છે. મુસ્લિમ બહેનોએ પોતાના હાથમાં કમળ દોરાવ્યું છે અને અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. મુસ્લિમ બહેનોએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી મોદીજીનો જન્મદિવસ હજારો વર્ષ સુધી આવે તથા અમે તેમની સાથે છીએ અને હર હંમેશ સાથે રહીશું. ઉલ્લેખનીય છે કે મોદી 2014ની લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી 5 લાખથી વધારે મતોથી જીત્યા હતા. જોકે બાદમાં મોદીજીએ વડોદરા બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું અને હાલ વડોદરા બેઠક પરથી રંજન ભટ્ટ સાંસદ છે. પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી કા જન્મદિન હૈ, ઉનકો વિશ કરને કે લિયે હમ યે કમલ દોર કર ઉનકો બતાના ચાહતે કે હમ ઉનકે સાથ હૈ ઓર વો કભી
आगे जाने में हम लोग क्या उनके साथ ही रहेंगे। हमारे प्रधानमंत्री जी का जन्मदिन है 17 तारीख को, तो आज हमने ये कार्यक्रम रखा है अस्याना नगर। क्या कार्यक्रम क्या किया? ये मेहंदी लगाई है कमर की, में सब बहनों ने। क्या कौन से निशान की मेहंदी लगाई आप? कमर की। तो आप विश करना चाहती थी? हाँ, हमने प्रधानमंत्री जी को विश किया है, 17 तारीख को उनका जन्मदिन है इसलिए। નર્મદા ડેમનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસે નર્મદા ડેમના નિર્માણમાં સૌથી મહત્વનો ફાળો પોતે આપ્યો હોવાનો દાવો કર્યો છે। કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોયલે કહ્યું કે કોંગ્રેસની સત્તામાં 7 વર્ષમાં નર્મદાનું જે કામ થયું તે છેલ્લા 22 વર્ષમાં નથી થયું। શક્તિસિંહે જણાવ્યું કે નર્મદાના વહેતા પાણીને અટકાવીને ડેમ બનાવવું જેટલું અઘરું હતું તેનાથી અઘરું કોઈ જ કામ નથી અને એ કોંગ્રેસની સત્તામાં કરવામાં આવ્યું છે। સો ટકા મુખ્ય નહેર રાજસ્થાન બોર્ડર સુધી કોંગ્રેસ પાર્ટીએ 7 વર્ષમાં આપણે કેલેન્ડર બનાવ્યું। કેલેન્ડર પ્રમાણે કોંગ્રેસ પક્ષે અતિ ચેલેન્જના વચ્ચે કામ પૂરું કર્યું। 2020 સાલમાં સંપૂર્ણ કેનાલનું નેટવર્ક પૂરું થાય એ દિશામાં કોંગ્રેસ પાર્ટી આગળ વધી। નર્મદા યોજનાને લઈને રાજકીય પાર્ટીઓ રાજકારણ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે। કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના મતે નર્મદાની યોજના તેમની પાર્ટીની દેન છે, જ્યારે આ મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતા અને જણાવ્યું હતું કે નર્મદા યોજનાને બિરદાવાને બદલે કોંગ્રેસ ટીકા કરી રહી છે અને કોંગ્રેસે કરેલા તમામ આક્ષેપોને નીતિન પટેલે ફસાવ્યા છે। નર્મદા યોજના અંગે નીતિનભાઈએ વધુમાં જણાવ્યું કે નર્મદા નીરનું પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને મળી રહ્યું છે। નર્મદા નદીનું 81% પાણી સિંચાઈ માટે આવશે, ત્યારે 10% પાણી પીવા માટે અપાયું છે। ગુજરાતના વિકાસ માટે સૌથી વધુ ઉપયોગી એવી નર્મદા યોજનાનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે। 17 તારીખે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે આ યોજનાનું રાષ્ટ્રને અર્પણ કામ કરવામાં આવશે। રાષ્ટ્ર અર્પણ એટલા માટે આપણે કહીએ છીએ કે આ યોજનાથી ફક્ત એકલા ગુજરાત રાજ્યને નહીં, પરંતુ સાથે સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યને પણ ઘણો મોટો ફાયદો થવાનો છે। તો રાજ્યમાં ઠેર ઠેર નર્મદા યાત્રાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટ, મહેસાણા, સાબરકાંઠા અને હિંમતનગરમાં પણ નર્મદા રથનો વિરોધ કરવામાં આવ્યો। ત્યારે વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં નર્મદા યાત્રા નીકળી ત્યારે કોંગ્રેસના વિપક્ષી નેતા વશ્યામ સાગઠીયા સહિતના નેતાઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। વિકાસ મૃત્યુ થયું છે અને ભાજપના દીકરાનું મૃત્યુ થયું છે તેવા બેનર સાથે આઠડી કાઢવામાં આવી હતી। આ તરફ સાબરકાંઠાના તલોદ તાલુકાના સરાટપુર ગામે નર્મદા રથનો વિરોધ કરવામાં આવ્યો અને ગામના લોકોએ રથ આવતા જ હોબાળો મચાવ્યો હતો। હિંમતનગરમાં કરણપુર ગામમાં નર્મદા રથનો વિરોધ કરતા ગામ લોકોએ મોદીના પોસ્ટર ઉતારવા કહ્યું, જોકે પરિસ્થિતિ વળશે નહીં તે માટે પોલીસે ગામમાં ઉતારવાની ફરજ પડી હતી। આમ છતાં પણ ગામ લોકો મક્કમ રહ્યા અને રથને ગામમાં પ્રવેશ નહીં આપવાની વાતને વળ્યા રહ્યા। ২૦૧૭ વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ભાજપ દ્વારા વિધાનસભા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। દરેક જિલ્લા અને મહાનગરથી 3-3 નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે। 120 નિરીક્ષકોની પેનલમાં એક મહિલાની વરણી કરાઈ છે। 20-24 સપ્ટેમ્બર સુધી તમામ નિરીક્ષકો તેમના વિસ્તારના લોકોની વાત સાંભળશે, તમામ ઉમેદવારોને સાંભળ્યા બાદ પાર્લામેન્ટરી બોર્ડમાં રિપોર્ટ સુપરત કરશે। ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરવાની છે, જેને લઈ આપ દ્વારા પત્રકાર પરિષદ યોજી પાર્ટીના કાર્યક્રમની માહિતી આપવામાં આવી। ઉમેદવારોની પસંદગી માટે 13 પાનાનું ઉમેદવારી પત્રક જારી કરવામાં આવ્યું, સાથે જ 2 ઓક્ટોબરે નાના ચિલુડાથી ગાંધી આશ્રમ સુધી રોડ યોજવાની પણ જાહેરાત કરી છે।
ચોક્કસથી ગુજરાતમાં પણ હવે આ પાર્ટી જંપલાવે તેવી શક્યતા છે અને ફરી એકવાર આ પાર્ટીએ આ જાહેરાત કરીને તૈયારી શરૂ કરી દીધી છે. 16-17 અહીંયા ગુજરાતમાં આવી રહ્યા છે અને એમની ઉપસ્થિતિમાં આ જે ઉમેદવારો તૈયાર થતા જશે એમના ફોર્મ મંગાવીને એની ચકાસણી પણ કરી લઈશું અને અહીંયાથી જે ઉમેદવારો અમારે નામ લેવાના છે એ 3 નામ દરેક વિધાનસભામાંથી જો વધારેમાં વધારે 3 નામ ઓછામાં ઓછું એક આવ્યું હોય તો એક અને એ પ્રમાણે અમે એને દિલ્હી પીએસસી પાસે પોલિટિકલ અફેર કમિટી જે છે અમારી એને એને મોકલી આપીશું એમાંથી એક નામ એ લોકો સિલેક્ટ કરીને જાહેર કરશે. જેલમાંથી છૂટ્યા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ સોમનાથ દર્શન માટે 182 ગાડીઓના કાફલા સાથે નીકળ્યા હતા. જૂનાગઢ પાસે સાવલપુર ચોકડી અને જૂનાગઢ બાયપાસ ચોકડી ખાતે પાટીદારોએ તેમનું સ્વાગત કર્યું હતું. જૂનાગઢ પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજમાં એકતા જળવાય અને અમે અમારા મિશનમાં સફળ થઈએ તે માટે અમે સોમનાથ દાદાના દર્શન કરવા આવ્યા છીએ. જો કે આ વખતે હાર્દિકના કાફલાના સ્વાગત માટે પાટીદારોની બહુ ઓછી ભીડ જોવા મળી હતી. ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ટાઉન હોલમાં જિલ્લા જનાદેશ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અવારનવાર 9 ઓક્ટોબરના રોજ મહાસંમેલન યોજાશે અને તેમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોને સમર્થન આપવું તે નક્કી કરવામાં આવશે. આગામી સમયમાં પાટણ અને ગાંધીનગર ખાતે સંમેલન યોજાશે જેમાં 5 લાખ લોકો જોડાશે તેમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. મોટા મહાસંમેલનો કરી રહ્યા છે. 28 જિલ્લાના 23 સંમેલનો પછી પાટણનું એક મહાસંમેલન 24 તારીખે થવા જઈ રહ્યું છે, 23 તારીખે મહીસાગરનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે અને 9 ઓક્ટોબર આ જ ગાંધીનગરની અંદર 5 લાખથી વધારે લોકોનું એક મહાસંમેલન કરીશું જે અમારો રાજનીતિક નિર્ણય જાહેર કરી દઈશું. અમે સ્પષ્ટ કહીએ છીએ અમે ત્રીજો વિકલ્પ નથી પસંદ કરવાના. ગુજરાતમાં 2 જ વિકલ્પ છે અને 2 જ વિકલ્પમાં એવી અપેક્ષા રાખીએ છીએ કે ગુજરાતમાં ઈમાનદાર રાજનીતિ, લોકપ્રતિનિધિત્વ આપીની રાજનીતિ અને આવનારા સમયની અંદર વ્યવસ્થા પરિવર્તનની રાજનીતિનું નિર્માણ થાય એના માટે લોકોનો જનાદેશ માંગવા માટે આ સંમેલનો છે. તો સેમિના આતંકીઓની દ્વારા રચાયેલા મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ધરપકડ કરાયેલા આતંકવાદી તૌસિફ પઠાણની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સેમિના નિશાના પર ભાજપના અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ હતા. આ ખુલાસા બાદ એટીએસ દ્વારા અનેક જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપી તૌસિફને 2 થી 9 વર્ષ બાદ પકડવામાં સફળતા મળી હતી અને તેને કબૂલાત કરી હતી કે આ ષડયંત્ર તેને પાકિસ્તાની આતંકવાદીઓ સાથે મળીને કર્યું હતું. તો આતંકી તૌસિફની કબૂલાત આખરે સામે આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ, ભાજપના નેતાઓને પણ ઈમેલ કરી ધમકીઓ આપવામાં આવતી હતી. આગળના સમયમાં તે તમામ લોકો કોઈને કોઈ રીતે નિશાના પર હતા. લોકોની સુખાકારી માટે ટ્રાન્સપોર્ટની મોટા પાયે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, પરંતુ આ ટ્રાન્સપોર્ટની સુવિધા હવે જીવલેણ સાબિત થઈ રહી છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે, જ્યારે બેફામ રીતે આવી રહેલ એક સિટી બસે 12 વર્ષના માસૂમને અડફેટે લેતા તેનું મોત થયું છે. ધોરણ 5માં ભણતો ગૌરાંગ તાવ્યા નામનો આ વિદ્યાર્થી સ્કૂલે જઈ રહ્યો હતો અને તે દરમિયાન સિટી બસે તેને અડફેટે લેતા ગૌરાંગ 5 ફૂટ સુધી ઢસડાયો હતો, જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું. આજે ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.